સાઇઝની આપણે વાત કરીએ તો એની અંદર જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચનની આપણે આપ્યો છે એક્ઝામ્પલ 3.4 તો જે ગરમી કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણે કોષ કન્ડિશન કરો તથા ડેલ્ટા જી અને સંતુલન અચળાંકની આપણે ગણતરી કરવી છે તો એ આપણે ક્વેશ્ચન આપેલો છે કે ટ્વાઇસ મોલ Cr plus 3 moles Cd2 plus that gives twice more Cr3 plus plus 3 moles Cd કે જેના અહીં આપણે રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ને આપણે આપેલા છે Cr3 plus Cr is equal to minus 0.74 volt અને E0 Cd2 plus Cd is equal to minus 0.41. तो ये आपने प्रमाणित उस कंडीशन पे ये आपने कैलकुलेशन करी है। तो अगर वो आपने इक्वेशन जानी है इसे E0 cell is equal to E0 reduction cathode minus E0 reduction anode cathode minus anode તો અહીં આપણે વાત કરીએ કે Cr માંથી Cr3 પ્લસ આયન બને છે Cr માંથી Cr3 પ્લસ અને Cd2 પ્લસ માંથી Cd આયન બને છે તો અહીં આપણે ઓક્સિડેશન કન્ડિશનની આપણે વાત કરીએ કે આપણે કન્ડિશન છે પ્લસ 2 જ્યારે આનો જે છે કન્ડિશન પ્લસ 3 છે તો કેથોડ માઇનસ એનોડ એ આપણે વેલ્યુ કરીએ તો કેથોડ તરીકે આપણને આપેલું છે કેડમિયમ -45 માઇનસ એનોડ તરીકે છે ક્રોમિયમ તો -0.74 વોલ્ટ તો માઇનસ માઇનસ પ્લસ તો એ આપણને આન્સર મળશે 0.34 વોલ્ટ સેકન્ડલી આપણે ડેલ્ટા G0 ની ગણતરી કરવી છે ડેલ્ટા G0 is equal to minus NF E0 cell where N is equal to number of electron અને 2 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડશે અને કેડમિયમ ને 3 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડશે તો નંબર ઓફ ઇલેક્ટ્રોન છે 6 F is equal to ફેરાડે અચળાંક 96500 E0 cell આપણે કેલ્ક્યુલેટ કર્યા છે 0.34 વોલ્ટ તો એ આપણને આન્સર મળે છે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છે સેકન્ડ સેમ્પલ જે આપણે આપેલો છે
સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ જે હોમવર્ક ની અંદર આપણે કેલ્ક્યુલેટ કરવો છે એના માટે અહીંયા આપણે હું આન્સર અહીંયા લખું છું E0 સેલ કે જેનો વેલ્યુ આપણને મળે છે 0.031 ડેલ્ટા G0 કે જેની આપણે કેલ્ક્યુલેશન અહીં આપણને મળે છે -28950 અને 17-KC કે જેનો આન્સર અહીં આપણને મળે છે 3.22 તો અહીંયા નેક્સ્ટ જે આપણે એક્ઝામ્પલની આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3.5 તો અહીં આપણને પ્રક્રિયા આપેલી છે તો નંબર સમીકરણો અહીં આપણને લખવું છે અને કોસનો ઈએમએ વળી આપણે શોધવો છે તો સેકન્ડ અહીં આપણને જે એક્ઝામ્પલ આપેલું છે Fe2+ કે જેની અહીં આપણને સાંદ્રતા આપી છે 0.001 મોલ્સ ક્ષાર સેતુ H+ 1 મોલર H2 ગેસિસ 1 બાર પ્લેટિનમ તો અહીંયા સૌપ્રથમ આપણે બંધ સમીકરણ આપણે ડિરાઈવ કરવું છે તો નંબર સમીકરણ લખીએ તો Fe+ 2H+ NOx then gives Fe2+ H2 gases E0 સેલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેથોડ માઇનસ એનોડ કેથોડ તરીકે આપણને હાઇડ્રોજન છે કે જેની દરેક તાપમાને તેની તીવ્રતાનું મૂલ્ય આપણે સુધી સ્વીકારવામાં આવે છે માઇનસ Fe2+ Fe કે જેનો રિડક્શન કન્ડિશન વેલ્યુ આપણે આપેલી છે -0.44 તો અહીંયા આપણને -0.44 વોટ તો અહીંયા આપણે E0 સેલ અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.44 વોટ તો અહીં આપણે E સેલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરવા છે તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 upon n log anode divided by cathode anode કે જેની સાંદ્રતા એ આપણે આપેલી છે 0.001 divided by cathode કે h+ નું સ્ક્વેર એટલે કે અહીં આપણે 1 નો સ્ક્વેર લખી શકીએ છે E0 સેલ કે જે આપણે કેલ્ક્યુલેટ કરેલા છે 0.44 then n is equal to number of electron 2 log અને અહીંયા આપણે n ટુ -3 લખી શકીએ તો 0.44 -0.0295 -3 કરતા અહીંયા આગળ આવી જશે તો 0.44 પ્લસ 0.0887 તો અહીંયા આપણે આન્સર કલેક્ટ કરી શકીએ છીએ 0.523 વોલ્ટ તો અહીં આપણે નંબર સમીકરણ અને ઉષ્ણનું ઈએમએફ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છે નેક્સ્ટ જે આપણે આપેલું છે નેક્સ્ટ એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ કે ક્વેશ્ચન નંબર 3.5 ની અંદર ફોર્થ નંબર નું આપણે એક્ઝામ્પલ આપેલું છે પ્લેટિનમ Br2 લિક્વિડ Br- કે જેની આપણને સાંદ્રતા આપેલી છે 0.010 મોલર ક્ષાર સેતુ H+ કે જેની સાંદ્રતા આપેલી છે 0.030 મોલર H2 કેસિસ પ્લેટિનમ તો આ રિએક્શન માટે અહીં આપણે નંબર સમીકરણ અહીં આપણે લખીએ તો ટ્વાઇસ મોલ બીઆર માઇનસ પ્લસ ટ્વાઇસ મોલ એચ પ્લસ ધેટ ગિવ્સ
plus H2. अगाउ की अंदर ही आपने जिन नंबर समीकरण की अंदर ही आपने रिलेट कर लिए थे, E cell is equal to E0 cell minus 0.059 upon n log. હવે બંને અહીં આપણે વાયુ અહીં આપણે આપેલા છે, તો અગાઉ અહીં આપણે નંબર સમીકરણની અંદર અહીં આપણે સમીકરણની અંદર અહીં આપણે શીખ્યા છે તે પ્રમાણે અહીં આપણે ઇક્વેશન મળશે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ કે જે બીઆઈનું જે લિક્વિડ ફોર્મમાં છે તેને આપણે ઉગાડીએ, હાઇડ્રોજન કે જે દબાણ આપણે એકવાર આપેલું છે તેને આપણે ઉગાડશો, તો અહીં આપણને મળશે બીઆર માઇનસ નો સ્ક્વેર into h plus no square. અહીંયા કેટો તરીકે આપણે આપેલું છે હાઇડ્રોજન કે જેની સાંદ્રતા દરેક તાપમાને શૂન્ય છે, તો Br માઇનસ કે જેની વેલ્યુ આપણે આપેલી છે plus 1.08, તો આપણે E0 cell આપણે કેલ્ક્યુલેટ કરેલો છે minus 1.08, 0.059 the eligible number of electron to log 1 divided by minus 1.08 minus 0.0295 આનો લોગ અહીં આપણે મળે છે 7.0457, તો minus 1.08 minus 0.208, તો અહીં આપણે ઈ સેલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ minus 1.28 एग्जांपल नंबर 3.9. तो ये यार कोस अचरण में ये आपको सूत्र हो छे, तो आप ही जोड़े कोस अचरण माने ये आपके इक्वेशन छे कि कोस अचरण इज इक्वल टू वाहकता गुणा अवरोध. वाहकता ये आपने आप ही दी छे 0.146 into 10⁻³. અહીં આપણે અવરોધ અહીં આપણે આપેલો છે 1500 ઓહ્મ, તો અહીં આપણે કોસ અચળાંક આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.219 સેન્ટીમીટર ઇનવર્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે એક્ઝામ્પલ નંબર 3.13 કે જેની અંદર અહીં આપણે આપેલા છે કે પીગલી કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ અહીં આપણે કલેક્ટ કરવું છે. પીગલી CaCl2માંથી 20 ગ્રામ કેલ્શિયમ, તો અહીં આપણે કેથોડ પર અહીં આપણે રિડક્શન રિએક્શન લખીએ, તો Ca2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ ધેટ ગિવ્સ Ca, એટલે કે 2 ફેરાડે વિદ્યુતપ્રવાહ પસાર કરો છો ત્યારે 1 મોલ કેલ્શિયમ મેળવી શકીએ છે કે જેનું અહીં આપણને વેઇટ છે 40 ગ્રામ, તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડે થશે,
तो ये आपने आंसर मर से कि 20 इनटू 2 डिवाइड बाय 40 तो आपने मर से कि 1 तेरा डेली दूसरा आपने पसार कर सकती है। सेकंड सेंटेंस ये आपने आपने पूछे कि पिकनिक एल्यूमिना माथी आनो
मिली आपने से 65.3 ग्राम तो 12.6 किलो विद्युत प्रवाह सार ग्रामा है तो कितना तसे उससे मिली आपने आंसर में से 12.6 गुणिया 65.3 डिवाइड बाय 2 इनटू 96,500 तो ये आपने सोची सकती है 0.438 ग्राम ये आपने आंसर कलेक्ट कर सकती है ठीक है। नेक्स्ट का आपने एग्जांपल आपने लो छे 3.17 ઋણ મળે છે એટલે કે પ્રક્રિયા થશે નહીં તથા B
Br2 જે છે એ શ્રેણીમાં ઉપર છે અને Fe3+ આયન જે છે એ શ્રેણીમાં નીચે આવેલું છે તેથી E0+નું મૂલ્ય આપણને ઋણ મળે છે તેથી Fe3+ અને Br- વચ્ચે પ્રક્રિયા થશે નહીં નેક્સ્ટ જે બાકી છે કે સેકન્ડરી આપણે એક્ઝામ્પલની આપણે વાત કરીએ સેકન્ડરી આપણને આપણો છે E+ અને Cu Ag plus અને Cu વચ્ચે પ્રક્રિયા થઈ શકે કે નહીં તો એ આપણે વાત કરીએ કે ક્યાં તો Ag plus plus ઇલેક્ટ્રોન ધેટ ગિવ્સ Ag એનોડ Cu ધેટ ગિવ્સ Cu2+ plus plus 2 ઇલેક્ટ્રોન અને 2 વડે મલ્ટીપ્લિકેશન કરવા માટે બેલેન્સિંગ કરવા માટે તો Cu+ twice more Ag+ that gives Cu2+ plus plus twice more Ag તો એ આપણે E0 સેલ્ફ આપણે કેલ્ક્યુલેટ કરીએ કેથોડ માઇનસ એનોડ કેથોડ કે Ag+ Ag ની જે રિડક્શન કન્ડિશન વેલ્યુ છે 0.80 માઇનસ કોપર Cu2+ Cu જેનું રિડક્શન કન્ડિશન વેલ્યુ આપણને આપેલું છે 0.34 વોલ્ટ તો એ આપણે આન્સર એ આપણને મળે છે 0.46 વોલ્ટ એટલે કે E0 સેલનું મૂલ્ય આપણને 10 મળે છે તેથી Ag+ અને Cu વચ્ચે પ્રક્રિયા થશે બીજી